કીમ ખાતે આવેલ શુભમ સોસાયટીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન દ્વારા ઉત્તર પ્રદેશના હાથરસમાં બહુજન સમાજની ઉત્પત્તિ સાથે પટેલ સામૂહિક ગેંગરેપ અને કચ્છના રાપર ખાતે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરની હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કીમ ખાતે આવેલ શુભમ સોસાયટીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંગઠન દ્વારા હાથરસમાં સામૂહિક દુષ્કર્મ બાદ નરાધમોના હુમલાના કારણે મૃત્યુ પામેલ એવી અનુસૂચિત જાતિ સમાજની યુવતી મનીષા તેમજ કચ્છના રાપરમાં કેસ લડવા મુદ્દે મનુવાદી સમૂહ દ્વારા જાહેરમાં રહેશી નાખેલ એવા જાણીતા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બંને ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરતું એક આવેદનપત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન દ્વારા નાયબ મામલતદાર ઓલપાડને સુપ્રત કરવામાં આવ્યું હતું. જ્યારે શુભમ સોસાયટીમાં મોડી સાંજે કેન્ડલ માર્ચ યોજી સ્વર્ગસ્થ મનીષાબેન તેમજ દેવજીભાઈ મહેશ્વરીના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. પરમાર એડવોકેટ અને સામાજિક કાર્યકર કીમ આજે કીમની શુભમ સોસાયટીમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં જે મનીષાબેન વાલ્મીકી સાથે અઘતિત બનાવ બનેલો એ અને ગુજરાતના કચ્છ જિલ્લાના રાપરના એડવોકેટ શ્રી દેવજીભાઈ મહેશ્વરીનું જે ઘાતકી મર્ડર થયેલું એ બંને બાબતે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને કેન્ડલ માર્ચ માટે આજે અહીંયા અમે ભેગા થયેલા હતા. એટલે આ બંને જે દિવંગતો છે દલિત કાર્યકરો અને દલિત બહેન મનીષાને શાંતિ મળે એ માટે અમે અહીંયા પ્રાર્થના કરી અને એના જે નરાધમો છે આ હલકત કૃત્ય કરનારા એને સખતમાં સખત સજા વહેલી તકે મળે એ માટે જે કંઈ સંઘર્ષ કરવાનો થાય એ બાબતે અમે પીડિતોના પરિવારની સાથે છીએ અને દેવજીભાઈના હત્યારાઓને પણ વહેલી તકે ફાંસીની સજા થાય તથા મનીષાબેનનું જે સામૂહિક બળાત્કાર કરીને એની જીભ કાપી નાખનારા અને મોટને ઘાત ઉતારનારા નરાધમોને પણ વહેલામાં વહેલી તકે ફાંસી થાય. જેમ હૈદરાબાદમાં આંધ્રપ્રદેશમાં એક બેન સાથે જ્યારે અઘતિત કૃત્ય બને છે તો તેને એક જ રાતમાં આ લોકો એન્કાઉન્ટર કરીને મારી નાખે છે. આ દેશમાં જ્યારે નિર્ભયા કાંડ બનેલો ત્યારે મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે હાલના મિનિસ્ટર સ્મૃતિબેન ઈરાની કહેતા હતા કે નિર્ભયાને ન્યાય નથી મળતો, આમ કરીને મનમોહનસિંહને એમણે બંગડી મોકલેલી. તો આજે તો તમે સત્તામાં છો, આજે બંગડી ક્યાં ગઈ તમારી? આ અમારે પૂછવું છે. તમે સત્તામાં છો અને રોજે રોજ દલિત બાળાઓ પર બળાત્કાર થાય છે. મનીષાબેનની હત્યા થઈ, બળાત્કાર થયો, તરત જ ઉત્તર પ્રદેશના બલરામપુરમાં બીજી બહેનનું બળાત્કાર કરીને મારી નાખવામાં આવી, તે પછી ભદોહીનો બનાવ બન્યો. આમ રોજે રોજ એક કાવતરું હોય આખું આ દેશમાં દલિતો પીડિતોની બહેનો સાથે અત્યાચાર કરવાનું એવું મને લાગી રહેલું છે. તેથી આ દેશમાં એકરાગીતા બની રહે, સમાનતા બની રહે, સમરસતા બની રહે, દલિતોને અને પછાત વર્ગના લોકોને ન્યાય મળી રહે એ દિશામાં જે સત્તામાં બેઠેલી છે સરકારે વિચારવું જોઈએ. આ પીડિતોના પરિવાર સાથે અમારી લાગણી છે અને જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી અમે લડી લઈશું અને એને માટે જે કંઈ રાહ અપનાવવો પડે એ અહિંસક લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે પણ લડવાની આવે એ લડવાની આજે અમે અહીંયા પ્રણ લીધા છે. મારું નામ અસ્મિતા પરમાર છે. હું પણ એક સ્ટુડન્ટ છું અહીંયા અને આ મનીષા વાલ્મીકીને જસ્ટિસ મળે એના માટે હું રિક્વેસ્ટ કરું છું કે તમે કંઈક ઓબ્જેક્શન લો એની માટે અને એને જસ્ટિસ મળે એની માટે કંઈક કરો. તો એકચ્યુઅલી અમારા જેવા સ્ટુડન્ટ્સ છે જે જોબ કરે છે બધી ગર્લ્સને એકચ્યુઅલી આ બધી ટેન્શનમાંથી ફ્રીલી ફીલ થાય એના માટે હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ કંઈ ને કંઈક કરો. તમે પોલીસ ઓફિસર્સ કંઈક કરો અમારા માટે તો અમે તમને થેન્ક યુ પણ બોલીશું એ ટાઈમે. આશા બાબરિયા છું અને બહુજન સમાજ પાર્ટીના મોરચા મહિલા પ્રમુખ છું અને આજે જે આ બહેન સાથે ઘટના બની છે તેને બહુ દુઃખ થાય છે અમને અને અમારી બહેન સમાજની દીકરી સાથે જો આવા બળાત્કારો આવી રીતે થયા કરશે તો આગળ બીજી દીકરીઓ કેમ સુરક્ષિત રહેશે, કેવી રીતે થશે? તો એના માટે અમારે આ આવેદનપત્ર આપ્યું છે, અમને આમાં ન્યાય મળે અને મારી બહેન શ્રી મનીષાબેન અને એડવોકેટ શ્રી દેવજીભાઈ મહેશ્વરી એમને પણ ન્યાય મળે એના માટે અમારી આ માંગણી છે અને અમે સાહેબ શ્રી મોદી શ્રી સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને જલ્દીમાં જલ્દી કડક સજા મળે
અને એમને જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરે અને અમને એને ન્યાય અપાવે. જય ભીમ, જય ભારત.